જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં એક એની વ્યાખ્યા લખી હતી કે ભાઈ સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય તો પ્રુકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને અંડાશયના અંડકમાં માદા જન્યુ એટલે કે અંડકોષ ઉત્પન્ન થાય છે પુષ્પની અંદર હવે પછી આપણે વાત આવે છે પરાગનયન એની વાત છે એ આપણે અત્યારે હવે લખવાની છે કે ભાઈ પરાગનયન એટલે શું આપણે ગયા વખતે સમજાતા ખાલી હું બોલ્યો હતો લખ્યું ન હતું એટલે હવે આપણે લખીએ છીએ કે ભાઈ પરાગનયન કે ભાઈ જો વનસ્પતિ પુષ્પની અંદર પણ બે પ્રકારના લિંગી પ્રજનન છે એટલે બે પ્રકારના જન્યુ આવેલા છે પ્રુકેસર અને બીજા સ્ત્રીકેસર પ્રુકેસર જે ઉત્પન્ન કરે છે બરાબર એને કહેવામાં આવે છે પરાગરજ અને સ્ત્રી કેસર જે ઉત્પન્ન કરે છે સ્ત્રી જન્યુઓ માદા જન્યુઓ એને કહેવામાં આવે છે અંડક અથવા તો અંડકોષ બરાબર છે હવે આ બેનું જ્યારે ફલન થાય ત્યારે જ એમાંથી ફલિતાંડ બને છે તો આ પરાગનયન જે છે એ પરાગનયનની ક્રિયા એ આ ફલન થવાની ક્રિયા છે કે ભાઈ પુષ્પની અંદર આ સ્ત્રી કેસર અને પ્રુકેસર એટલે કે નર જન્યુ અને માદા જન્યુ નું ફલન કેવી રીતે થાય છે તો એના માટેની જે આ વાત છે એ પરાગનયન દ્વારા થાય છે તો પુષ્પકેસરના પરાગરજમાંથી પુષ્પકેસરના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન સુધી પહોંચે તે ક્રિયાને પરાગનયન કહે છે એટલે કે પુષ્પકેસર ક્યાં પહોંચે સ્ત્રી કેસર સુધી બરાબર છે તો એને શું કહેવાય પરાગનયન સમજણ પડી એટલે કે પરાગનયનની ક્રિયા દ્વારા પુષ્પકેસર છે સ્ત્રી કેસર સુધી પહોંચે છે અને પછી ફલિતાંડ ફલનની શું થાય છે શરૂઆત થાય છે એટલે પરાગનયનની વ્યાખ્યા છે કે પુષ્પકેસરના પરાગાશયમાંથી પુષ્પકેસરના પરાગાશયમાંથી પરાગાશયમાંથી પરાગરજની પરાગરજની તેજ પુષ્પના ના કે અન્ય તેજ પુષ્પના કે અન્ય પુષ્પના અન્ય પુષ્પના સ્ત્રી કેસરના કેસરના સ્ત્રી કેસરના પરાગાશન સુધી સ્ત્રી કેસરના પરાગાશન સુધી પરાગાશન સુધી સ્થાનાંતર થવાની ક્રિયાને ક્રિયાને પરાગનયન કહે છે પરાગનયન બે રીતે થાય છે પરાગનયન બે રીતે થાય છે એક તો પહેલા પહેલું છે સ્વ પરાગનયન તેજ પુષ્પમાં તેજ પુષ્પમાં થાય છે બીજું છે પરપરાગનયન છે તો એની અંદર આવશે પરાગરજનું સ્થાનાંતર એક પુષ્પમાંથી પરાગરજનું સ્થાનાંતર એક પુષ્પમાંથી અન્ય પુષ્પમાં પુષ્પમાં થાય છે જેને પરપરાગનયન કહે છે જેને શું કહેવામાં આવે છે પરપરાગનયન કહે છે પરપરાગનયનમાં કોણ
પણ જવાબદાર છે અપર પરાગ નિયમમાં પાણી માખી પવન અને મધમાખી મધમાખી દ્વારા પર પરાગ નિયમ જોવા મળે છે એટલે કે આ એના વાહકો છે તમને એવો પ્રશ્ન પૂછાય કે પર પરાગ નિયમના વાહકો પુષ્પમાંથી પરાગ રજનું વાહન કોના દ્વારા થાય છે તો પાણી માખી પવન અને મધમાખી દ્વારા છે એનું શું થાય છે વહન થાય છે હવે પછીની વાત આવે છે કે આમાં જો સૌથી પહેલા આપણેની વ્યાખ્યા છે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો ચાર માર્કનો સવાલ છે કેટલા માર્કનો સવાલ છે ચાર માર્કનો બરાબર છે હવે સૌથી પહેલા આપણે એની હું લખી વ્યાખ્યા લખી પછી આપણે બીજી વાત લખી પરાગ નયન એટલે શું બરાબર અહીં આપણે લખ્યું પરાગ નયનના પ્રકારો બરાબર છે હવે આ પરાગ નયન છે એ પરાગ નયન દ્વારા પુકેસર છે એ સ્ત્રી કેસર સુધી એટલે કે અંડક સુધી પહોંચી ગઈ એમ આપણે માનીએ તો હવે પછીની ક્રિયા કઈ થાય તો કે હવે પછીની ક્રિયા જે છે એ ફલનની થાય કઈ થાય હવે પછીની ક્રિયા તો કે ફલનની તો હવે ત્રીજો મુદ્દો આપણે લખીએ છીએ ફલન બરાબર છે તો ફલન છે એ કેવી રીતે થાય પુષ્પમાં ફલન એટલે કે સ્ત્રી કેસર અને પુ કેસર છે એ બંનેનું ફલન કેવી રીતે થાય તો પરાગ પરાગ રજ પરાગાશન પર સ્થાપિત થાય છે અને પરાગ રજ અંકુરણ પામી અને પરાગ નલિકાનું શું કરે છે નિર્માણ કરે છે જો તમારે આકૃતિ આપી છે પાના નંબર 135 ઉપર ચોપડીના પાના નંબર 135 ઉપર આકૃતિ આપી છે પરાગ રજનું પરાગાશન પર અંકુરણ બરાબર છે આ આકૃતિ તમારે દોરવાની આ પ્રશ્નમાં બરાબર એટલે તમે ત્યાં આ પ્રશ્ન લખો જે આકૃતિ તમે દોરી નાખજો એટલે તમે એમાં લખ્યું છે જો પરાગરજ છે એ ક્યાં પહેલા બેઠું છે પરાગાશન ઉપર પરાગરજ છે એ આવ્યું છે હવે તો કે ત્યાંથી પરાગરજ છે એ પરાગરજ શું કરે છે એક અંકુરણનું નિર્માણ કરે છે બરાબર છે એ એક નળ દર જન્યુ છે પરાગ નલિકા બનાવે અને પરાગ નલિકા છે એ ક્યાં પ્રવેશ કરે છે તો કે અંડકોષની અંદર એટલે કે અંડકની અંદર પ્રવેશ કરે છે એટલે કે પરાગરજ પરાગાશન સ્થાપિત થાય છે અને અંકુરણ પામી અને કોનું નિર્માણ કરે છે જો આકૃતિમાં આપ્યું છે કે પરાગ નલિકાનું શું કરે છે નિર્માણ કરે છે ક્યાં બેસે છે પરાગ આજે વાહકો દ્વારા જે આવ્યું છે પુકેસર જેને આપણે પરાગરજ કહીએ છીએ એ પરાગરજ ક્યાં સ્થાન સ્થાપિત થાય છે તો કે પરાગાશન ઉપર એ પરાગાશન ક્યાં આવેલું છે તો કે સ્ત્રી કેસર ઉપર બરાબર છે તો ત્યાં એ સ્થાપિત થાય છે અને ત્યાંથી એક નલિકા જેને પરાગ નલિકા કહેવાય એ પરાગ નલિકાનું કોણ સ્થાનાંતર કરે છે તો કે એ નિર્માણ કોણ કરે છે તો કે પરાગરજ એટલે કે પુ કેસર એ પરાગ નલિકાનું શું કરે છે નિર્માણ કરે છે એ પરાગ નલિકા ક્યાં જાય છે તો કે એ પરાગ નલિકાનો વિકાસ થઈ અને એ પરે પરાગ નલિકા છે એ અંડક સુધી પહોંચે છે અને અંડક સુધી પહોંચ્યા પછી શું થાય છે તો કે એ અંડક સુધી પહોંચ્યા પછી એ નલિકામાંથી પ્રુકેસર જે છે એ અંડકમાં શું થાય છે દાખલ થાય છે જો તમારે ચોપડીમાં એ આકૃતિ આપી અને અંડકમાં એ દાખલ થાય એટલે એનું શું થયું કહેવાય ફલન થયું છે એમ કહેવાય બરાબર છે આ ફલનની પ્રક્રિયા છે હવે આપણે આ વસ્તુ જે મેં તમને સમજાવી છે એ વસ્તુ હું પાછું લખું છું કે ફલન કેવી રીતે થાય તો પરાગરજ પરાગરજ એ પરાગાશન પર સ્થાપિત થાય છે પરાગરજ એ પરાગાશન પર સ્થાપિત થાય છે પરાગરજ અંકુરણ પામીને પરાગરજ એ અંકુરણ પામીને પરાગ નલિકાનું નિર્માણ પરાગ નલિકાનું નિર્માણ કરે છે જે વિસ્તરણ પામીને અંડક સુધી પહોંચે છે
જે વિસ્તરણ પામીને અંડક સુધી પહોંચે છે પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ એ પૂ પરાગનલિકામાં પરાગનલિકામાંથી પસાર થઈ ને પરાગનલિકામાંથી પસાર થઈને માદાજન્યુ કે અંડક સુધી પહોંચે છે ક્યાં પહોંચે છે અંડક સુધી પહોંચે છે અને અને અંડક સુધી પહોંચે છે અને ત્યાં અંડકમાં નર જન્યુ અને માદા જન્યુનો અને અંડકમાં નર જન્યુ અને માદા જન્યુનો ફલન થાય છે નર જન્યુ અને માદા જન્યુનો શું થાય છે તો કે ફલન થાય છે બરાબર છે ફલન પછી હવે શું થાય છે તો કે ફલન બાદની ક્રિયા નર જન્યુ અને માદા જન્યુનો અને માદા જન્યુનો ફલન થયા બાદ તેમાંથી ભૃણ બને છે નર જન્યુ અને માદા જન્યુનું ફલન થયા બાદ તેમાંથી ભૃણ બને છે અને આ ભૃણનું ક્રમશઃ પરિવર્તન થઈ તેમાંથી ભાવિ વનસ્પતિના નિર્માણ પરિવર્તન થઈ તેમાંથી બીજનું નિર્માણ થાય છે અને જે ભાવિ વનસ્પતિ માટે નવા છોડનું નિર્માણ કરે છે બરાબર છે તો આ તમે જો સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન તો આપણે એના માટેના વિભાગ જોયા પહેલા સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનની વ્યાખ્યા ત્યાર પછી જોયું પરાગનયનના પ્રકાર પછી આપણે જોયું ફલન પછીની ક્રિયા બરાબર છે એટલે 1 2 3 અને 4 મુદ્દા થયા બરાબર છે અને એક શું થાય આકૃતિ બરાબર છે તો આટલી વસ્તુ તમે લખો એટલે આ 4 માર્કનો તમારો સવાલ છે એ કમ્પ્લીટ થઈ જાય કેટલા માર્કનો સવાલ છે આ 4 માર્કનો એટલે 4 માર્કનો પ્રશ્ન છે એ તમારે આમાંથી કમ્પ્લીટ થઈ જાય તો અહીંયા જે છે એ હવે આપણે જોયું કે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન હવે આપણે જોવાનું છે કે ભાઈ મનુષ્યની અંદર લિંગી પ્રજનન છે એ કેવી રીતે જોવા મળે છે બરાબર છે તો તમે જો દરેક સજીવ છે જે પોતાની જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા કરે છે એને આપણે શું કીધું છે પ્રજનન બરાબર છે તો હવે અહીંયા પહેલી વાત આવે છે મનુષ્યમાં લિંગી પ્રજનન તો એની અંદર સૌથી પહેલા છે કે પહેલી જો વાત આવતી હોય તો એની અંદર સૌથી પહેલા છે કે કિશોર અવસ્થા દરમિયાન છોકરો અને છોકરીમાં કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે બરાબર છે એ મુદ્દો આપણે લખીએ તો તમે બધા જાણો છો કે ભાઈ કિશોર અને કિશોર અવસ્થામાં સ્ત્રી અને પુરુષ એટલે કે છોકરો અને છોકરીની અંદર સૌથી પહેલા છે બગલની અંદર વાળ ઉગે છે બરાબર હાથ પગ અને ચહેરાના ભાગે પુરુષોમાં છે હાથ પગ અને ચહેરાના ભાગે નાના નાના રોમ ઉગે એની વજનમાં અને ઊંચાઈમાં શું થાય છે
વધારો થાય છે અને એની ત્વચા છે એ તેલી બને છે અને ચહેરા ઉપર શું નીકળે છે ખીલ બરાબર છે આ એના જાતીય પરિવર્તનો છે હવે છોકરામાં બીજા કયા અને છોકરીમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે તો સૌથી પહેલા જાતીય પરિવર્તન છે એમાં જો છોકરીમાં શું થાય તો કે અંડપિંડ છે એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અંડપિંડમાંથી અંડકોષ છે એ મુક્ત થાય છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે બરાબર અને રજોસ્ત્રાવને કારણે માજીક ચક્ર ચાલુ થાય છે છોકરાઓમાં શું થાય તો કે ભાઈ શુક્રપિંડ છે એ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે બરાબર છે પછી ચહેરા પર દાઢી મુછની શરૂઆત થાય છે શરીરમાં વધારે સ્નાયુ પણ બને છે અવાજ જાડો બને છે ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે બરાબર છે આ શું છે તો કે છોકરાના જાતીય લક્ષણો છે હવે આપણે જે છે એ આગળની વાત કરીએ તો જો સ્ત્રીનું પ્રજનન તંત્ર અને પુરુષનું પ્રજનન તંત્ર છે ઈ અને ફલનની ક્રિયા છે એ પ્રશ્ન તમે વાંચી લેજો હવે આપણે જોવાનું છે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ હું તમને સમજાવું છું બરાબર છે તો આના આપણે પહેલા પ્રશ્ન લખી લઈએ કે ભાઈ કિશોર અવસ્થા દરમિયાન કિશોર અવસ્થા દરમિયાન પુરુષો કિશોર અવસ્થા દરમિયાન થતા જાતીય ફેરફારો જણાવો તો જો સૌથી પહેલા પુરુષમાં થતા જાતીય ફેરફારો બરાબર છે તો કે એમાં પહેલું છે કે મોઢા પર દાઢી અને મૂછનો વિકાસ આપેલી વાત છે ત્યાર પછી બગલના ભાગમાં બરાબર છે અવાજ ઘેરો અને ઘાટો થવો ત્યાર પછી ખંભાના ભાગમાં ખંભાના ભાગ વિસ્તૃત થવા ખંભાના ભાગ વિસ્તૃત થવા બરાબર છે ત્યાર પછી શુક્રપિંડમાંથી જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે આથી શુક્રપિંડમાંથી જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે આથી શું થાય છે આથી તેમાં શુક્રકોષનું નિર્માણ આથી તેમાં શુક્રકોષનું શું થાય છે નિર્માણ થાય છે બરાબર છે ત્યાર પછી હવે સ્ત્રીમાં થતા જાતીય ફેરફારો તો એની અંદર સૌથી પહેલા અવાજ તીણો અને મધુર બને છે અવાજ તીણો અને મધુર બને છે ત્યાર પછી તેના અંડાશયમાંથી જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવાથી અંડકોષ બનવાની શરૂઆત થાય છે અંડકોષ બનવાની શું થાય છે શરૂઆત થાય છે ત્યાર પછી સ્તન ગ્રંથિનો વિકાસ
માસિક સ્ત્રાવ માસિક સ્ત્રાવ આવવાની શરૂઆત માસિક સ્ત્રાવ આવવાની શરૂઆત થાય છે માસિક સ્ત્રાવ આવવાની શરૂઆત થાય છે બરાબર છે તો આ જે છે એ છોકરીઓની અંદર થતા જાતીય ફેરફાર છે આ છે છોકરાઓની અંદર થતા જાતીય ફેરફારો છે બરાબર છે હવે આપણે જે જોવાનું છે એ કે ભાઈ જાતીય સમાગમથી થતા રોગો કે ભાઈ જાતીય સમાગમથી કયા કયા પ્રકારના રોગો છે એ જોવા મળે છે તો હવે આપણે જોઈએ છીએ જાતીય સમાગમથી થતા રોગો જણાવો જાતીય સમાગમથી થતા રોગો તો એની અંદર સ્ત્રી અને પુરુષની અંદર જાતીય સમાગમથી સ્ત્રી અને પુરુષના અસુરક્ષિત જાતીય સમાગમથી કેટલા ગંભીર રોગો થવાની કેટલા ગંભીર રોગો થવાની શક્યતાઓ રહે છે જેવા કે કયા કેવા કેવા રોગો થાય છે જેવા કે બેક્ટેરિયા જન્ય રોગો કયા કયા છે બેક્ટેરિયા જન્ય રોગો તો સિફિલિસ અને ગોનોરિયા સિફિલિસ અને ગોનોરિયા ત્યાર પછી બીજી વાત આવે છે વાયરસ જન્ય રોગો બરાબર છે આ વાયરસ જન્ય રોગો કયા છે ચામ દાખલા તરીકે વાયરસ જન્ય રોગો છે મસા એક તો મસા મસા એટલે આપણે ચામડી ઉપર જે કાળા કાળા જામી જાય છે તે પછી એચઆઈવી વાયરસ થી થતો એડ્સ બરાબર છે તો આ જે રોગ છે એ એમાંથી આ એડ્સ છે એ સૌથી વધારે ખતરનાક છે રોગ કે આજ સુધીમાં એડ્સ ની છે એ હજી સુધી આપણે સારવાર કરી શક્યા નથી આ એને અટકાવી શકતા તો નથી પણ એમાં તમે એની દવાઓ દ્વારા અત્યારે એવી દવાઓ આવી છે કે તમે એને વધારે પડતો આગળ પડતો વધતો અટકાવી શકો છો એટલે તમે જીવી શકો છો બરાબર મરી નથી જતા પણ એ મટી નથી શકતો બરાબર છે એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એને આ રોગથી બચવા માટે સમાગમ છે એવું કહેવામાં આવે છે ત્યાર પછી હવે તમે જો આપણે વસ્તી નિયંત્રણ મુખ્ય ઘટના છે બરાબર છે તો એની અંદર આપણે માનવ વસ્તીને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ માનવ વસ્તીને નિયંત્રિત કરવાની વિવિધ પદ્ધતિઓ જણાવો માનવ વસ્તીને નિયંત્રિત કરવાની વિવિધ પદ્ધતિઓ જણાવો બરાબર છે અથવા તો ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો જણાવો આ બેમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ છે એ આ એક જ આવે છે તો જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવનાઓ રહે છે આ ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાય છે જેનાથી આપણે વસ્તી નિયંત્રણ કરી શકીએ છીએ એટલે કે જાતીય
જાતીય સમાગમ દરમિયાન ગર્ભ ધારણ કરવાની સંભાવનાઓ રહેલી હોય છે. જાતીય સમાગમ દ્વારા ગર્ભ ધારણ કરવાની સંભાવનાઓ રહેલી હોય છે, બરાબર. આ અનૈચ્છિક, આ અનૈચ્છિક અનૈચ્છિક ગર્ભને અટકાવવા માટે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અમલમાં આવેલી છે, જેનાથી વસ્તી નિયંત્રિત કરી શકાય છે. અનેક પદ્ધતિઓ છે જે અત્યારે અસ્તિત્વમાં આવેલી છે, જેનાથી આપણે શું કરી શકીએ છીએ, તો કે વસ્તી નિયંત્રિત કરી શકીએ છીએ. એમાં પહેલું આવે છે યાંત્રિક અવરોધ. તો એની અંદર છે કે સૌ પ્રથમ નિરોધનો ઉપયોગ કરી શકાય. યાંત્રિક અવરોધમાં સૌથી પહેલા નિરોધનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી પોપર્ટી જેવા ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ કરી શકાય. આ યાંત્રિક વાત થઈ. ત્યાર પછી બીજું આવે છે રાસાયણિક અવરોધ. બીજી વાત આવે છે રાસાયણિક અવરોધ. તો રાસાયણિક અવરોધ છે એની અંદરની વાત જોઈએ તો આ પદ્ધતિમાં સ્ત્રી દ્વારા ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરવામાં સ્ત્રી દ્વારા ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ગર્ભધારણ અટકાવી શકાય છે. ત્રીજું છે શસ્ત્રક્રિયા. આમાં આવે છે પુરુષોમાં શુક્રવાહિનીને શસ્ત્રક્રિયા દ્વારા કાપીને શુક્રકોષોને આગળ આવતા અટકાવી શકાય છે. આથી શુક્રકોષો એ ફલન માટે મળી શકતા નથી. પછી બીજું છે સ્ત્રીઓમાં અંડવાહિનીને શસ્ત્રક્રિયા દ્વારા અંડકોષને ગર્ભાશયમાં આવતા
દ્વારા કાપીને અંકોષને ગર્ભાશયમાં આવતા અટકાવી શકાય છે. આથી ગર્ભધારણ કરવાની શક્યતાઓ રહેતી નથી. આથી ગર્ભધારણ થવાની શક્યતાઓ રહેતી નથી. બરાબર. તો આના દ્વારા છે એ આપણે શું કરી શકીએ છીએ, તો કે વસ્તુ નિયંત્રણ થઈ શકે છે. હવે આપણે જે છે એ સ્વાધ્યાયના ચાર પ્રશ્નો છે એ આપણે આવતા વખતે જોઈશું અને આ પાઠ શું છે આપણે પૂરો કરીશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.